ડભોઈ તાલુકાના કુંઠેલા ચાર રસ્તા પાસે બે રિક્ષા ચાલકો પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડ્યા હતા. સમગ્ર બનાવમાં એક રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના કુંઠેલા ચોકડી પાસે પેસેન્જર બાબતે રિક્ષા ચાલક દ્વારા બોલ્યા ચાલી થયા બાદ માથાના ભાગે લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી દીધા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના કુંઠેલા ચોકડી પાસે રિક્ષા ચાલક રહીમભાઈ ફતેભાઈ સિદ્ધિ પોતાને રિક્ષા પાસે પેસેન્જર આવતા સામે રિક્ષા ચાલક રશીદભાઈ નૂર મોહમ્મદ સિંધી તું મારા પેસેન્જર કેમ લઈ જાય છે તેમ કહી બંને વચ્ચે બોલાચાલી થયા બાદ રહીમભાઈ સિંધીના માથાના ભાગે લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી દેતા ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. ઈજાગ્રસ્ત રહીમભાઈને તાત્કાલિક ડભોઈ સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોય માથાના ભાગે ગંભીર ઈજા થયાનું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સામાન્ય ભાડા અને રિક્ષાના બેસાડવાના પેસેન્જરો બાબતે બંને ઝઘડો કરનાર મામા ભાણાનું હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ ડભોઈ.